મૂર્તિમાં છે ને સ્મૂથ હોય ને એ જ અંદર ગરીએ કે મૂર્તિ એવી છે કાંટાવાળાને એન્ટ્રી જ નથી આપતી, કારણ કે મૂર્તિને કાંટો ફાવે એવો જ નથી. ભગવાનની મૂર્તિ તો કેવી સુકોમળ, ભગવાનનું કેવું હોય રૂપ સ્વરૂપ, એટલે ભગવાન કે કાંટાવાળો એકી નહીં હાલે. સ્મૂથ થઈ ગયા છો, આવો વેલકમ. સ્મૂથ થઈ ગયા છો, વેલકમ. સ્વભાવ રહિત થઈ ગયા છો, હા. અરે મહારાજ, તમારા સંતો ભક્તો બધી બાજુથી મંડ્યા, મને તો સ્મૂથ કરી દીધો છે, હું વાત કરો છો? મહારાજ કે જોઈ લઉં, ચેક કરું. હા કે સ્મૂથ તો થઈ ગયો છે, હાલ પછી મૂર્તિમાં જોડી દે. ત્યાં સુધી જોડતા આ નરસિંહ મહેતાને અપમાન કરીને સ્મૂથ કરી દીધા, તે નરસિંહ મહેતા ભગવાનમાં જોડાઈ ગયા. મીરાબાઈ ભગવાનમાં ક્યારે જોડાના કહો, બધાય મંડી પડ્યા, પણ એ ભક્તોએ પોતાની જે લગ્ન, પોતાનું જે લક્ષ, એમાંથી ક્યાંય પાછા પડ્યા નહીં. એમાં આપણે આપણા લક્ષ બાજુ નજર રાખવાની, ભગવાનમાં જોડાઈ જઈએ પછી હું બાકી રહે. પછી શું સ્તુતિ ને શું નિંદા, શું આપણી પાસે કોઈ, આપણે કયા વિવેકની અપેક્ષા બીજા પાસે રાખીએ? જ્યારે ભગવાનમાં લગ્ન લાગે ને ત્યારે બધાની અંદર કોઈ જગ્યાએ એવું દેખાય નહીં કે આને અવિવેક કર્યો, આને મારું આમ ના કર્યું, આને મારું આમ ના રાખ્યું, કાંઈ ના દેખાય. ભગવાનમાં જોડાઈ ગયા પછી એમ જ દેખાય, જે થયું તે હરિએ કર્યું છે. નામની વાત નથી, પણ જે થયું છે, આ થાય છે, બધું કોણ કરે છે? હરિએ કર્યું છે. એમ ભગવાન ઉપર આપણને વિશ્વાસ આવી જાય પછી ધોકો ના થાય.